નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર મનોજ જોશી મન, જામનગરના સુપ્રસિદ્ધ ઇવનિંગર નોબતની યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણી સાથે ઉપસ્થિત છે મુંબઈના સુપ્રસિદ્ધ કવિ, લેખક, કોલમિસ્ટ, નાટ્યકાર, સંચાલક, આયોજક અને પ્રકાશક, એમ વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલ મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી શ્રી હિતેન આનંદપરા. સ્વાગત છે હિતેનભાઈ. થેન્ક યુ. આજે આપણે આ મુલાકાતને બિલકુલ અનૌપચારિક રાખીશું, ચોક્કસ, અને છતાં પણ એ સાર્થક નીવડે એવા પૂરા પ્રયત્નો કરીશું. ગુજરાતી સાહિત્યના તમામ ભાવકો આપના નામ અને કામથી પરિચિત છે, તો આપણે એક એવી વાતની શરૂઆત કરીએ કે જેમાં લોકોને રસ પડે. આપના બાળપણ વિશે કશું કહો. હું મુંબઈમાં સી બોર્ડ ભુલેશ્વરમાં ઉછરેલો અને મારું સ્કૂલિંગ બાબુપનાલ સ્કૂલમાં થયેલું. અને જે ગુજરાતીમાં મને રસ પડ્યો કવિતા ક્ષેત્રે, સાહિત્ય ક્ષેત્રે, એમાં અમારા શિક્ષકનું પ્રદાન કરી શકાય. અમારા બે શિક્ષકો હતા, આરઆઈ જોશી અને યુસી ભટ્ટ સર. બહુ જ સુંદર શીખવતા ગુજરાતી, અને એના કારણે મને આ ભાષામાં બહુ રસ જાગ્યો અને પછી આગળ સાહિત્ય સર્જન તરફ હું વળ્યો. સાહિત્ય સિવાયના આપના રસના વિષયો? સાહિત્ય સિવાય મને ફિલ્મી ગીતોનો બહુ જ શોખ છે, અને બેઝિકલી એ જે ઢાળ અને ટ્યુન ને બધું જે હોય છે એ પણ આપણને લખવામાં કામ લાગતા હોય છે. અને જે 70s ફિલ્મો છે એની બહુ જ ઊંડી અસર એના ગીતોની અમારા પર થઈ હતી. સાહિત્યના લગભગ તમામ સ્વરૂપો આપે ખેડેલા છે, અને બે મુખ્ય સ્વરૂપોની વાત કરીએ તો ગદ્ય અને પદ્ય, તો આ બંને સ્વરૂપમાંથી તમને કયું વધારે ચેલેન્જિંગ લાગે છે? આમ ગદ્ય લખવાનું અવારનવાર બને જ છે, કારણ કે ચિત્રલેખામાં કોલમ ચાલે છે, અહીંયા નવ ગુજરાત સમયમાં કોલમ ચાલે છે, ગુજરાતી મિડડેમાં ચાલે છે અને કોમોડિટી વર્લ્ડમાં. એટલે અલગ અલગ જગ્યાએ લખવાનું હોય છે, સતત લખવાનું હોય છે. પણ ગદ્ય લખવું બહુ જ અઘરું છે એવું મને સતત લાગે છે, કવિતા કરતાં પણ અઘરું. કવિતાના અત્યારે જે પ્રકારો ખેડાય છે મુખ્ય, એમાંથી કયો પ્રકાર તમને વિશેષ સ્પર્શે? ગઝલ વધારે સ્પર્શે છે, કારણ કે હું આયોજકની દ્રષ્ટિએ જોઉં તો મુશાયરોમાં અને કવિ સંમેલનમાં ગઝલ વધારે પહોંચતી હોય છે. અછાંદસમાં જો વિષય ચોટદાર હોય અને રજૂઆત જુદી હોય તો એ પહોંચે છે, ગીત પ્રમાણમાં ઓછા પહોંચે છે. જી, અત્યારે આપણે જે રીતે વાત કરી કે ગુજરાતી ગઝલો એ વધારે લોકો સુધી પહોંચે છે, તો એના પરથી મને વાત યાદ આવે છે કે અત્યારે ચારે તરફ કોન્વેન્ટ કલ્ચર ચાલી રહ્યું છે, તો કોન્વેન્ટ કલ્ચરમાં શું ગુજરાતી ભાષા ઉપર કોઈ તમને જોખમ લાગે છે? જો હા, તો એને બચાવવા માટે શું કરવું જોઈએ? મુંબઈમાં આ જોખમ કેટલા વર્ષો પહેલાં શરૂ થઈ ચૂક્યું છે, અને મોટાભાગની સ્કૂલોમાં ગુજરાતી વિષય જ નથી. એટલે SSCમાંથી તો નીકળી જ ગયો છે, સેંકડોની સંખ્યામાં સ્કૂલોમાંથી સબ્જેક્ટ નીકળી ગયો છે ગુજરાતી વિષય. અને એવરેજ ગણ કે પહેલાં ધારો કે 150 વિદ્યાર્થીઓ ભણતા હોય તો અત્યારે 20-30 વિદ્યાર્થીઓ ભણતા હોય એટલી એવરેજ ઓછી થઈ ગઈ છે. યુનિવર્સિટી લેવલ પર જુઓ MAમાં તો એમાં પણ એવી જ હાલત છે, વિદ્યાર્થીઓ મળતા જ નથી. અને કક્કો જ નીકળી ગયો હોવાથી આગળ તમે એવી કોઈ આશા ના રાખી શકો કે આ વિદ્યાર્થી આગળ કવિતા લખતો થાય કે ગદ્ય લખતો થાય કે સાહિત્યના કાર્યક્રમોમાં, કવિ સંમેલનમાં, મુશાયરામાં એટેન્ડ કરતો થાય, એવું પણ બહુ જ ઓછું બને છે. હા, એક જ શક્યતા છે, ગુજરાતી નાટકો જોવા માટે હજી પણ યંગસ્ટર્સ આવે છે, કારણ કે એમાં એન્ટરટેનમેન્ટ છે. મમ્મી પપ્પાની સાથે બાળકો આવતા હોય છે, પણ એ સાંભળીને જે ભાષા એન્જોય કરે છે એટલું ટકી શકે. જી, તો ગુજરાતી ભાષાને બચાવવા માટે એક નાટકોને ઉત્તેજન આપવું એવું આપણે કહ્યું, તો એના સિવાય બીજા આપના તરફથી કયા સજેશન હોઈ શકે? ગુજરાતી ભાષાને બચાવવા માટે શું કરવું જોઈએ? સૌથી પહેલો જે એક છે ને કે કોન્વેન્ટ સ્કૂલ હોય, ICSE સ્કૂલ હોય કે SSC હોય, એક વિષય જ્યાં સુધી ગુજરાતી કમ્પલસરી નહીં થાય ત્યાં સુધી આ મોટા શહેરોમાં આ સ્થિતિ સુધરશે નહીં. કક્કો ગયો એટલે બધું જ એની સાથે સંસ્કાર, સંસ્કૃતિ બધું જ જવાનું. બોલાતી ભાષા ટકી રહેશે, પણ બાળકોને વૈષ્ણવજન તો તેને રે કહીએ કે અખિલ બ્રહ્માંડમાં એક કે નરસિંહ મહેતાનું નામ પણ થી લોકો પરિચિત નથી હોતા. જી, આપે કહ્યું એ ખરેખર ખૂબ જ ચિંતાજનક છે, અને આપે અગાઉના પ્રશ્નના જવાબમાં એવું કહ્યું કે વિવિધ કાર્યક્રમોથી લોકો સુધી પહોંચી શકાય છે, પરંતુ આજકાલ જે રીતે કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે એમાં આપને એવું નથી લાગતું કે ખરેખર સર્જકો છે એ આયોજકોની પાછળ દબાઈ જાય છે? આયોજક એક એકચ્યુઅલી બહુ જ અઘરું કામ છે,
અને જ્યારે સર્જક આયોજક બનતો હોય ત્યારે બે ભયસ્થાન રહે છે કે એનું સર્જકત્વ થોડું ઓળપાઈ પડ જાય, કારણ કે જે ક્રિએટિવિટી એ સર્જનમાં વાપરતો હોય, આયોજન પણ એક ક્રિએટિવ જોબ છે. કોઈ પણ કન્સેપ્ટને વિઝ્યુલાઇઝ કરવો, એને કન્સીવ કરવો, એને ઇમ્પ્લિમેન્ટ કરવો, લોકોને કઈ રીતના ગમશે, એટલે જેમ નાટકમાં ડિરેક્ટર હોય છે ને એટલું જ અગત્યનું કામ પ્રોગ્રામના આયોજકનું છે. એને એઝ અ ડિરેક્ટર આખો પ્રોગ્રામ કન્સીવ કરવાનો હોય છે. કવિતાને કેવી રીતના પહોંચાડવી એ પણ બહુ જરૂરી છે. એટલે અમે ઘણી જગ્યાએ મુંબઈમાં રંગભૂમિના કલાકારોને ઇન્વોલ્વ કરીએ છીએ. એ લોકો આપણી જે સરસ જે કવિતાઓ જે છે, લાંબી દીર્ઘ કાવ્યો હોય પણ એટલું સરસ રીતના વાંચે કે કવિતા સોસરવી ઉતરી જાય. બહુ સરસ. આજ કદાચ આ જ પ્રયત્નોના ભાગરૂપે આપ આયોજન અને પ્રકાશન સાથે જોડાયેલા છો, આપ અનેક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છો, ખાસ કરીને સાહિત્ય સરિતા જે મુંબઈમાં સંસ્થા ચાલી રહી છે, એની સ્થાપના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય કયા હોઈ શકે? સાહિત્ય સરિતા અમે જુલાઈ 2018માં જ શરૂ કરી, એટલે હજી તો થોડાક જ 10-11 મહિના થયા છે, અને આ 10 મહિનામાં લગભગ અમે 52 કાર્યક્રમો કર્યા. બહુ સરસ. સંસ્થા મુંબઈની છે પણ અમે ગુજરાતના વિવિધ પ્રદેશોમાં વિવિધ નાના નાના સેન્ટર્સમાં કામ કર્યા છે. અમે ભરૂચથી શરૂઆત કરી, બરોડા, સુરત, અમદાવાદ, પછી લાલપુલ કરીને જે જામનગરની નજીક જગ્યા છે એ, મોરબી છે, રાજકોટ છે, એમ આ દ્વારકામાં કવિયત્રી સંમેલન કર્યું, એમ અલગ અલગ સેન્ટર્સ કર્યા છે. કારણ અને એનું એક જ છે કે ટેલેન્ટ બહુ જ છે આપણા સાહિત્યમાં, નવા લખનારા પણ બહુ છે. કદાચ એની ગુણવત્તા વિશે એ સંશોધનનો વિષય છે, પણ એ લોકોને સ્ટેજ નથી મળતું. જો એ લોકોને સ્ટેજ મળે તો એમનું સર્જકત્વ પણ નીખરે, અને જો સર્જકત્વ નીખરે તો એ સારા કદાચ પ્રદાન ન કરી શકે તો પણ એક સારા પ્રેક્ષક તરીકે આપણને મળે. બહુ સાચી વાત છે. આપ આપની અંદરના સર્જકના ભોગે પણ આપ જે ગુજરાતી ભાષાને આગળ લાવવા માટે કે એને ઉત્તેજન આપવા માટે જે વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છો એ આપનો ઉમદા મનુષ્યત્વ બતાવે છે. અંતમાં આપણે રેપિડ ફાયરની જેમ થોડા પ્રશ્નો હું આપને પૂછીશ કે જેના આપ મોજીલા પ્રશ્નો છે, આપ આપના જવાબો આપશો. કે તમને ભાવતી મીઠાઈ અને ફરસાણ? મીઠાઈ મને કોઈ જ નથી ભાવતી, અને ફરસાણમાં જે મુંબઈ ઘરો હોય એને બટેટા વગર ચાલે નહીં. ક્યાં વાત. તમને ગમતી 3 ફિલ્મો હિન્દી? હિન્દી ફિલ્મોમાં એક એવરગ્રીન શોલે તો ગમે જ અમિતાભને બધાના કારણે, પછી એક સારાંશ ફિલ્મ મને બહુ ગમી હતી, અને હું એકદમ રિસન્ટ વાત કરું તો રાઝી. ક્યાં વાત. તમને ગમતી એક ગુજરાતી કહેવત? 50 ને આરે પહોંચ્યા પછી એવું લાગે છે પહેલું સુખ તે જાતે ન રહ્યા. ક્યાં વાત. બહુ સચ્ચે. તમને ગમતા 3 ગુજરાતી સર્જકો? એક રમેશ પારેખ છે, રાજેન્દ્ર શુક્લ છે, હરીન્દ્ર દવે છે. અને અંતમાં તમારી પોતાની તમને ગમતી કોઈ પણ એક રચનાના થોડા ભાગ સાથે આપણે આ વાત પૂરી કરીએ. એક પથ્થરમાંથી બનતા શિલ્પને આદર મળે, એક પથ્થરમાંથી બનતા શિલ્પને આદર મળે, જો મઠારો જિંદગીને તો જ કંઈ નક્કર મળે, ક્યાંક તૂટે ક્યાંક ખૂટે તે છતાં લખતા રહો, શક્ય છે આગળ જતા આ માર્ગ પર ઈશ્વર મળે. ખૂબ ખૂબ આભાર હિતેનભાઈ. મિત્રો, આપણે જોયું કે શ્રી હિતેન આનંદપરા મુંબઈમાં રહી અને ખૂબ જ વિશાળ કાર્ય કરી રહ્યા છે. તેઓ પોતાના અંગત સમયનો ભોગ આપી અને જામનગર જેવા અને ત્યાંના પણ લાલપુર તાલુકા જેવા નાનામાં નાના ગામ સુધી સાહિત્યની પ્રવૃત્તિઓ પહોંચાડી રહ્યા છે. એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.